વિપક્ષ વંડી ઠેકીને જાય છે, મતદારો સાથે વિશ્વાસઘાત થતો દેખાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે. ક્યાં ગઈ તમારી લલકારો? ક્યાં ગયા તમારા આક્ષેપો? ક્યાં ગઈ તમારી પ્રજાની પીડા સમજવાની વાતો? અને ક્યાં ગયા તમારા સત્તા સામેના આક્ષેપો? પ્રલોભનમાં જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ સાવ બદલાઈ જાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે. તમે તો કરતા હતા સત્તા સામે ભ્રષ્ટાચારની વાતો, બેરોજગારી, પેપર ફૂટવા, ખેડૂતોની વહારે આવવાની વાતો. અરે, સત્તાની લાલચમાં વિપક્ષના નેતાઓ પોતાના મતદારોની વેદના ભૂલી જાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે. તમે તો કહેતા હતા અમે તમારા માટે લડીશું, ગરીબી, બેકારી, શિક્ષણના વેપારી સામે અને ખેડૂતોના ભાવો માટે આંદોલન કરીશું. ક્યાં ગઈ એ વાતો? ક્યાં ગયા એ ભાષણો? અરે, શાસકોને દીધેલી ગાળો હજુ અમારા કાને અથડાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે. ભરતી મેળો પક્ષપલટુની સીઝન શરૂ થતા વિપક્ષના નેતાઓ મનમાં મલકાય છે, ત્યારે સાચા અર્થમાં લોકશાહીનું ચીરહરણ થતું દેખાય છે. વિશ્વાસઘાત, ખોટા વાયદા, સ્વાર્થના નિર્ણયોનો હિસાબ ક્યાંક થાય છે એ શાસક અને વિપક્ષના નેતાઓ કેમ ભૂલી જાય છે? જેવું કરો તેવું ભરો, કર્મનો હિસાબ અજીત અહીંયા પણ લાગુ થાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે. અને છેલ્લે, વિપક્ષથી વંડી ઠેકીને આવેલા નેતાઓને જોઈને, વિપક્ષથી વંડી ઠેકીને આવેલા નેતાઓને જોઈને શાસક પક્ષના કાર્યકરો મનમાં ભારે મૂંઝાય છે. જુઓ તો ખરા, વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે.